વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો બે પાટમાં ક્વેશ્ચન પૂછાય છે એક વેગમાન સંરક્ષણનો નિયમ લખવાનો હોય છે કે જેની અંદર માત્ર વ્યાખ્યા જ આપવાની છે અને સમજાવો અથવા તો સૂત્રની તારવણી કરો તો એ ત્રણથી ચાર માર્ક્સની અંદર પૂછાતો ક્વેશ્ચન છે તો સ્ટાર્ટ કરીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે બાહ્ય અસંતુલિત બળ એટલે કે સંતુલનમાં ફોર્સ લાગતો નથી પરંતુ અસંતુલિત ફોર્સ છે એક તરફ પાંચ ન્યૂટન બળ હોય તો બીજી તરફ આઠ ન્યૂટન બળ હોય તો જે તરફ બળનું મૂલ્ય વધારે હશે તે દિશામાં પદાર્થ ગતિ કરવાનું વલણ ધરાવશે તો આવા બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બે પદાર્થોની આંતરક્રિયા એટલે કે એકબીજાની નજીક આવે અથવા તો અથડામણ અનુભવે તેને આંતરક્રિયા કહેવામાં આવતી હોય છે તો આ આંતરક્રિયા દરમિયાન અથડામણની ઘટનામાં બે પદાર્થોનું કુલ વેગમાન જે હોય છે એ અચળ રહે છે વેગમાન એ સદિશ રાશિ છે હમણાં આપણે જોઈ ગયેલા કે પી ઇઝ ઇક્વસ ટુ એમ વી થાય એમાં વી સદિશ હોવાથી વેગમાન પણ આપણને સદિશ રાશિ મળશે તેથી આ વેગમાન અચળ રહે છે અથવા તો તેનું સંરક્ષણ થાય છે અગત્યનો એક વડ છે કે સંરક્ષણ એટલે શું તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ધોરણ છ માં ભણી ગયા છો કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઊર્જાનો નાશ પણ કરી શકાતો નથી માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ શક્ય છે તે સિવાય બીજું કોઈ સ્વરૂપ શક્ય બનતું નથી તો આ અથડામણ પહેલાંનું જેટલું વેગમાન હોય છે એટલું જ વેગમાન અથડામણ પછી મળે છે એટલે લગભગ સેમ જ રહે છે પરંતુ એવા કિસ્સામાં માત્ર કે જેમાં બાહ્ય અસંતુલિત બળ લાગતું ન હોય ત્યારે જ આ શરત સંતુલિત થાય છે બાકીના કિસ્સાઓમાં આ લાગુ પડતું નથી હવે અહીંયા જોઈએ તો આપણને બે પદાર્થો પદાર્થ એ અને પદાર્થ બી આપેલા છે બંનેનું દળ અલગ અલગ છે એ પદાર્થનું દળ છે એમ ઓફ એ અને બી પદાર્થનું દળ છે એમ ઓફ બી અથવા તો માસ ઓફ એ અને માસ ઓફ બી તરીકે લઈ શકાય અને આ બંને પદાર્થો એક જ સુરેખ પથ પર સેમ દિશામાં એક જ દિશામાં ગતિ કરે છે આ બંને પદાર્થોની દિશા એક છે પરંતુ બંનેના દ્રવ્યમાન અલગ અલગ હોવાથી બંનેનો વેગ પણ જુદો જુદો છે તો અથડામણ પહેલાં એ પદાર્થનો વેગ યુ ઓફ એ અને અથડામણ પહેલાં બી પદાર્થનો વેગ યુ ઓફ બી યુ એટલે કે પ્રારંભિક વેગ તો યુ એ ઇઝ ગ્રેટર ધેન યુ બી છે એટલે કે એ પદાર્થનો જે વેગ છે એ બી પદાર્થના વેગ કરતાં ઘણો વધારે છે એટલે ગ્રેટર ધેનની નિશાની છે હવે અહીંયા જોઈ શકાય કે એ પદાર્થનો વેગ બી પદાર્થ કરતાં વધારે હોવાથી અમુક સમયગાળા પછી એ પદાર્થ અને બી પદાર્થ એકબીજાની સાથે આવી જશે અથવા તો એ પદાર્થ બી પદાર્થને ઓવરટેક કરવાની ટ્રાય કરશે તો એવા કિસ્સામાં એ બંને વચ્ચે અથડામણ અનુભવાશે એટલે બીજો કિસ્સો એ છે કે બંને જ્યારે અથડામણ અનુભવે ત્યારે અથવા તો અથડામણ વખતે હવે આ એ અને બી પદાર્થો એકબીજાની નજીક આવી જાય છે અને અથડામણ અનુભવે છે ત્યારે એ અથડામણ દરમિયાન એ પદાર્થ બી પદાર્થ ઉપર બળ લગાવતો હશે તો એ પદાર્થ બી પદાર્થ ઉપર જે બળ લગાવે છે એને આપણે ક્રિયાબળ કહીશું અને બી પદાર્થ તેની પ્રતિક્રિયા સ્વરૂપે જે બળ લગાવે છે તેને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે જો એ પદાર્થ છે એ બી પદાર્થ પર બળ લગાડતો હોય તો એને એફ બી ઓફ એ કહેવામાં આવે છે એફ ઓફ બી અથવા તો એફ ઓફ એ કહેવામાં આવે છે અને બી પદાર્થ એ પદાર્થ પર જે બળ લગાડે છે તેને એફ એ બી કહેવામાં આવે છે અને આ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે એફ બી એની દિશા રાઇટ હેન્ડ સાઈડ છે અને એફ એ બીની દિશા લેફ્ટ હેન્ડ સાઇડ છે એટલે બંનેની દિશા વિરુદ્ધ હોય છે ત્યારબાદ આ અથડામણનો જે કિસ્સો છે એ પૂર્ણ થશે એટલે કે બંને પદાર્થો છૂટા પડવાનું વલણ ધરાવશે કારણ કે બંનેનું દ્રવ્યમાન અલગ અલગ છે બંને છૂટા પડશે ત્યારે એ કિસ્સાની અંદર એ પદાર્થનું જે દ્રવ્યમાન છે એ વધારે છે માટે તે પોતાની ગતિની દિશા બદલતો નથી પરંતુ બી પદાર્થનું દ્રવ્યમાન એની સાપેક્ષમાં ઘણું ઓછું હોવાને કારણે બી પદાર્થ અથડામણ પછી વિરુદ્ધ દિશામાં એટલે કે જે આંતરક્રિયાની દિશા હતી એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એ દરમિયાન તેનો માસમાં કોઈ ચેન્જ થતો નથી તેથી એમ ઓફ એ જ રહેશે અને અહીંયા એમ ઓફ બી રહેશે પરંતુ તેનો પ્રારંભિક વેગ કરતાં જે અંતિમ વેગ છે એમાં વધારો થશે અથવા તો ઘટાડો થશે તો એ વેગ બદલાઈ જશે જેને વી ઓફ એ અને વી ઓફ બી કહીશું જે આપણો અંતિમ વેગ છે આ અથડામણ બાદનો કિસ્સો અહીંયા પૂરો થાય છે હવે આપણે કેટલાક મેથેમેટિકલ સ્ટેપ જોઈશું કે અથડામણ પહેલાં તો અથડામણ પહેલાંનો કિસ્સો જે એ છે એમાં યુ એ ઇઝ ગ્રેટર ધેન યુ બી આપેલું છે એટલે કે એ પદાર્થનો વેગ બી પદાર્થ કરતાં વધારે હતો તો આ કિસ્સામાં દડા એનું વેગમાન કેટલું થશે એ આપણે જોઈએ તો વેગમાનની સીધી વ્યાખ્યા છે કે પી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી થાય તો એમાં માસ એ દડાનું માસ કન્સિડર કરવામાં આવે છે કે જેને આપણે એમ એ તરીકે ઓળખીએ છીએ અને એનો વેગ જે છે એ યુ એ ગણવામાં આવે છે આ તેનો પ્રારંભિક વેગ થઈ ગયો અથડામણ પહેલાંનો તો એવી જ રીતે આપણને દડા બીનું વેગમાન પણ મળી જશે તેથી પી ઓફ બી વેગમાનને પી કહેવામાં આવે છે જે મોમેન્ટમની સાઇન છે અને દડા બીનું વેગમાન જોઈએ તો એમ બી ુ હવે આપણને પી ઓફ એ અને પી ઓફ બી આ બંને પ્રાપ્ત થયા છે તેથી કુલ પ્રારંભિક વેગમાન જોઈએ તો બંનેનો સરવાળો કરવામાં આવે તેથી પી ઓફ ઇનિશિયલ ઇનિશિયલ પી એટલે કે પ્રારંભિક વેગમાન આમાં બંનેનો સરવાળો કરી દેવાનો છે એટલે આપણને પ્રાપ્ત થશે એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી આ આપણને અથડામણ પહેલાંનું વેગમાન પ્રાપ્ત થાય છે અથવા તો કુલ પ્રારંભિક વેગમાન પી આઈ એટલે કે ઇનિશિયલ સ્ટેજમાં મોમેન્ટમ પી આપણને પ્રાપ્ત થાય છે એમએ યુ એ પ્લસ એમ બી યુ આ હતું આપણું અથડામણ પહેલાંનું વેગમાન હવે આપણે જોઈએ અથડામણ પછીની જે ઘટના છે એના વિશે ચર્ચા કરીએ તો અથડામણ પછીની જે ઘટના છે એમાં આપણને ખ્યાલ આવશે કે પહેલા તો એમ એ અને યુ એ જેટલું વેગમાન હતું પછી એમ બીયુબી જેટલું તો હવે દડા એનું વેગમાન કે જેને આપણે પી ઓફ એ ડેસ આપી દઈશું કારણ કે બંને સેમ ન રાખી શકીએ તેથી પી એ ડેસ આપી દઈએ તો હવે અથડામણ પછી એનું વેગમાન કેટલું થશે તો તમે આકૃતિમાં જો નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એનો વેગ બદલાઈને વી એ થઈ જાય છે બી પદાર્થનો વેગ બદલાઈને વી થઈ જાય છે પરંતુ તેના દ્રવ્યમાનમાં કોઈ ચેન્જ થતો નથી એટલે દ્રવ્યમાન એમ અને એમ જ રહેશે પરંતુ તેનું વેગમાં ચેન્જ જોવા મળે છે તેથી પી એડેસ જોઈએ તો એમ એ વી એ બનશે કારણ કે માત્ર વેગમાં જ ચેન્જીસ થાય છે તો એવી રીતે બી પદાર્થનું વેગમાન જે છે એ એમ બી બની જશે અને કુલ અંતિમ વેગમાન જે છે પી ઓફ એ ફાઇનલ સ્ટેજમાં મોમેન્ટમ પી એ કેટલું બનશે તો એ બંનેનો સરવાળો કરી દઈએ તો એમ એ વી એ પ્લસ એમ બી હવે આપણને અહીંયા પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આ બંને વેગમાનો પ્રાપ્ત થઈ ચૂક્યા છે તો હવે તમે જોશો તો ટી સમયમાં દડા એના વેગમાનમાં થતો ફેરફાર જો વેગમાનમાં કોઈ ફેરફાર થતો હશે કોઈ પણ પદાર્થના વેગમાનમાં જો ફેરફાર થતો હોય તો આ વેગમાનનો જે ફેરફાર હોય છે એના માટે કંઈક ને કંઈક સમય લાગેલો હોય છે તો એ સમયની સાપેક્ષે જો આપણે જોઈએ તો દડા એના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે લખી શકીએ કે પી એડેશ માઇનસ પી એ એટલે એના વેગમાનમાં જેટલો ફેરફાર થયો હશે એ અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ તો આપણને પ્રાપ્ત થઈ જશે પરંતુ એ ટી સમય માટે પ્રાપ્ત થયેલો હશે એટલે કે એના માટે કોઈ ચોક્કસ સમય ટી લાગેલો હશે તેથી આપણે પી ઓફ એડેશ કહીએ અને માઇનસ પી ઓફ બી જોઈએ તો આપણને પ્રાપ્ત થાય એમ એ વી એ કારણ કે છેલ્લે એનું વેગમાન છે વી એ જેટલું હશે અને અંતિમમાં એમ એ યુ એ આના માટે એને કંઈક સમય લીધેલો છે અને એ જે સમય છે એને આપણે ટી કહી દઈએ છીએ સમયગાળો ટી લાગે છે બરાબર છે તેથી એ દડાના જે વેગમાન છે એમાં થતો ફેરફાર આપણને પ્રાપ્ત થાય છે એમ એ વી એ માઇનસ એમ એ યુ એ અપોન ટી તેથી એ દડાના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર આપણે લખીએ એમ એ વી એ માઇનસ એમ એ યુ એ અપોન ટી આપણને આટલો પ્રાપ્ત થતો હોય છે હવે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને સેકન્ડ લો એવું કહે છે કે એ ફિઝિકલ્સ ટુ એમ એ થાય છે કોઈપણ પદાર્થ પર બળ લગાવવામાં આવતું હોય તો એ બળ તેના પગલા તેના દળ અને તેમાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે તો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એ દડા પર લાગતું બી દડાનું બળ આ બંને પદાર્થો આંતરક્રિયા દરમિયાન એકબીજા ઉપર બળ લગાવતા હશે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એ દડા ઉપર બી પદાર્થ વડે લાગતું બળ તેથી તેને એફ ઓફ એ બી કહેવામાં આવે છે બી પદાર્થ એ પદાર્થ પર જે બળ લગાડે છે તે અહીં જોઈશું તો બી પદાર્થ એ પર બળ લગાડે છે તેને આપણે એફ એ બી કહીશું તો આ કેટલું હશે હશે તો એ આપણને ખ્યાલ છે કે આજે બી દડાનું જે વેગમાન છે અથવા તો બી દડાનું જે બળ છે એફ ઓફ એ બી એ તેના એમ ઇન્ટુ એના ગુણનફળ ફળ જેટલું હોય છે તેથી જે એફ ઓફ એ છે એ આપણને પ્રાપ્ત થશે એ ઇન્ટુ વી એ માઇનસ એમ એ યુ એ અપોન ટી જેટલું પ્રાપ્ત થાય છે કઈ રીતે તો કે એ દડાના વેગમાનમાં જે ફેરફાર થયેલો તો એ વેગમાનનો ફેરફાર કઈ રીતે થયેલો કે જ્યારે બી પદાર્થે એ પદાર્થ પર બળ લગાડેલું ત્યારે જે ફેરફાર થયો એ જ તેના પર લાગતું બળ હશે તેથી બળનું મૂલ્ય પણ એમ એ વીએ માઇનસ એમ યુ એ અપોન ટી તમે જોઈ શકો છો કે આ જે મૂલ્ય છે એ જ મૂલ્ય આપણને અહીંયા પ્રાપ્ત થાય છે તો એવી રીતે આપણે એ પદાર્થ દ્વારા બી પદાર્થ પર જે લાગતું બળ છે એ પણ મેળવી શકીએ તો એમાં આપણે જોઈએ કે પીબી ડેસ માઇનસ પી અપોન ટી તો અહીંયા પી બી મૂલ્ય આપણી પાસે છે એમ બીવી અને ફાઈનલ સ્ટેજમાં પી ઓફ બી છે આપણી પાસે એમબીયુ બી એમબીયુબી અને એના માટે જે લાગતો સમયગાળો છે એ છે ટી તો આ આપણને બંને ઇક્વેશન પ્રાપ્ત થાય છે હવે ન્યૂટન એફ એ બી ઇઝ ઇક્વ ટુ માઇનસ એફ બી એ તો આવું શું કામ કારણ કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ અને ક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યનું હોય એટલે કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ વિરુદ્ધ દિશામાં હોવાને કારણે આપણે અહીંયા માઇનસની સાઇન લેતા હોઈએ છીએ પરંતુ તેમનું મૂલ્ય એક સમાન છે માટે આપણે ઇક્વલ ટુની નિશાની લીધેલી છે તેથી એફ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો હવે આ બંનેના મૂલ્યની ગણતરી કરીએ તો આપણે અહીંયા જે એફ ઓફ એ અને એફ ઓફ બી જે કિંમત મેળવેલી છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણને પ્રાપ્ત થશે આની વેલ્યુ તો હવે જોઈએ તો સૌપ્રથમ તો આપણે એફ એ વેલ્યુ મૂકીશું જે આપણી પાસે છે એમ એ વી એ માઇનસ એમ એ યુ એ અપોન્ટી બરાબર થશે માઇનસની સાઈન એઝ ઇટ ઇઝ રહેશે ઇનટુ કરીને આપણી પાસે આવશે એમ બીવી બી માઇનસ એમ બી અપોન ટી અહીંયા પણ એઝ ઇટ ઇઝ કારણ કે સમયગાળા દરમિયાન થતો ફેરફાર છે તો બંને સમીકરણની બંને તરફ જોશો તો આ જે ટી છે એ આપણે બંને તરફ હોવાથી કેન્સલ આઉટ થઈ જશે હવે આપણે આ જે માઇનસની નિશાની છે એનું વિસ્તરણ કરીશું તો સૌ પ્રથમ આવશે એમ એ વી એ માઇનસ એમ એ યુ એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસની નિશાની અહીંયા ગુણા છે તો માઇનસ એમ બી વી બી અને આપણને ખ્યાલ છે કે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે કે પ્લસ બની જશે તો માઇનસ માઇનસ પ્લસ કરતાં આપણને પ્રાપ્ત થશે પ્લસ એમ બી હવે આ જે આપણને વેલ્યુ મળે છે એમાંથી આપણે એ વાળા પદો એક સાઈડ અને બીજી સાઈડ પણ એ વાળા પદોને જો મૂકી દઈએ તો ખ્યાલ આવશે કે બંને તરફ સરખા પદોની ગોઠવણી કરતાં આપણને મળશે એમ એ વી એ હવે આ એમ બી વી પદ છે અહીંયા માઇનસ છે બરાબરની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે એટલે બનશે એમ બી વી ઇક્વલ્સ ટુ આ પદ જે છે એમના એમ રહેશે પરંતુ આ માઇનસવાળું પદ છે એ બરાબરની આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે એટલે બની જશે એમ એ યુ એ પ્લસ એમ બી તો આ તમને ખ્યાલ આવે છે કે વી એ હંમેશા અંતિમ વસ્તુ દર્શાવે છે અંતિમ વેગ દર્શાવે છે અને એમ એ યુ એ એ હંમેશા પ્રારંભિક વેગ દર્શાવે છે એટલે તમે જોશો તો અહીંયા અંતિમ વેગમાન ઇઝ ઇક્વસ ટુ પ્રારંભિક વેગમાન છે તો આપણને આના પરથી ખ્યાલ આવે છે કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે કારણ કે જેટલું અંતિમ પ્રાપ્ત થાય છે એટલું જ આપણને પ્રારંભિક પ્રાપ્ત થાય છે પ્રારંભિક સ્થિતિમાં તેનું જેટલું વેગમાન હતું એટલું જ વેગમાન અંતિમ સ્થિતિમાં પ્રાપ્ત થાય છે તેથી આપણે કહી શકીએ કે અંતિમ કુલ વેગમાન પીએફ ઇઝ ઇક્વસ ટુ પ્રારંભિક કુલ વેગમાન પી આઈ ફાઇનલ મોમેન્ટમ અને આપણે કહીશું ફાઇનલ મોમેન્ટમ અને આને કહેવાય ઇનિશિયલ મોમેન્ટમ તો ફાઇનલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ મોમેન્ટમ પરંતુ કેવા કિસ્સામાં કે જેમાં બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરી હોય છે ત્યારે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન પ્રાપ્ત થતું પ્રારંભિક વેગમાન એ જ પ્રાપ્ત થતાં કુલ અંતિમ વેગમાન જેટલું હોય છે તેથી આપણે કહી શકીએ કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે તો આ હતો વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ ફરી પાછા મળીશું એક નવા વિડિયો લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત